चामुंडा मात की जय। माँ चिंता विघ्न विनाशनी, माँ तू कमलासनी सकल विषहथे तो हंसवाहिनी, सहथि मांस वाहिनी दुर्गे अमने दे सुमन। दुख हरने तू कुल देवी, करनी करने जाहिर जुग मा जगदम्बा मातु जोगणी, प्रगट पीठ मूल्यम गुरु मूर्ति पूजा, मूल्यम गुरु पद ये मंत्र, मूल्यम गुरु वाक्य मोक्ष, मूल्यम गुरु कृपा। जे कर सीते जाल योज मारे आरत जागड़ियो, मिलिस नहीं माय मारी पापा पगलियो। अन ज्योति चढ़ंबा प्रलंबा जगदम्बा याधयम्बा ईश्री, ए वंदन जलम्बा न संद बम्बा न तेज तम्बा तू खरी। अनुभवते यथा कम बिरहा कम बजे डाक बमणी, ए जग मा पर सो डीठ जे जाहिर रास जावड़ रमणी। अनमाड़ी अन भट न भट सो रूप ने जन मात सोड़े नी टोय माया, ए खोल ले खेल बाल ने रज तर सोड़ मा तू जोग माया। ए मड़ी खोल ले खेल बाल ने रज तर सोड़ मा तू जोग माया। भन विभन मा मात दुदने रिटा विसारी बापनु नाम लिधु, अन सारणु जन्मति पक्षपात बनी सरणु जननी तणु लिधु, अन तेल डावी लाड खूब मोटा पीरा, प्रथम सत काव्य ना दुधड़ा पाया, खोलने खेलवा बाल ने आज तर सोड जोगवाया। अन जगदम सारण आई जीवनी सरदार मन सुबो होतो, अन थई सिंहन बाकर शेख सरदार माते सीरो होतो, अन लोबड़ी आली जेदी लादन भरखवा लागी खूब, तेदी सीमोई तारू स्वरूप जोयू न जाय जीवन। अन बाईसी हारो भोगड़ो न थालक देतो ठे, ई सरदार वालो शेख ते जोबे लीधो जीवन। अन कमतिया नजरू करे एना भागीन कर भूका,
है कमतिया नजरू करे एना भागी न कर भूका ई बाकर ना भूका तेदी जमी गई थी तू जीवनी भगवती सामुंड एवी मां एमना शरणों मां एमना सानिध्य मां पांचमो साल की महोत्सव चामुंडा माता मंदिर पांडेसरा आयोजित श्रीमद भागवत कथा नु जे आज आयोजन व्यासपीठ उपर विराजमान हिरेन भाई जोशी आपने जे भागवत नु रसवान करावी रहा छे अने एमां बहु सारो एवो सहयोग मिल्यो होय एवो अमारु जय ठाकर मित्र मंडळ साहेब આજે કૃષ્ણ ઉત્સવ જન્મ ઉત્સવ અહીંયા થયો છે ને આપ જાણો છો જૂનાગઢમાં નરસિંહ મહેતાના 52 કામ કર્યા 52 પરસા વીરા સાહેબ પણ નગા લાખાના ઠાકરે એક રાતમાં 52 પરસા પૂરી દીધા છે આજે એવું બધું માલધારી આજે ગ્રુપ અને પ્રોગ્રામમાં પણ એમનો એટલો બધો ભાવ ભલે પાંચ બેઠા હોય પણ ભાઈ ભાઈ નથા બાપા બકરા લઈને નીકળ્યા ત્રણ જણા હામા મળ્યા કે કોના કે દેવાના એ કે હું કિંમત કરી કે આપવાના નથી એટલે કહો હમણાં કહો છો દેવાના પાછા આપવા નથી કે મોટો દીકરો દેવો છે ને એના છે દેવાના હે એટલે જોરદાર તાળી અમારે ઠાકર મિત્ર મંડળને એક વાર વધાવીએ એમાં અમારે ભાઈ વીરાભાઈ ભરવાડ ભીમાભાઈ ભરવાડ ભવેશભાઈ ભરવાડ લાલાભાઈ હર્ષદભાઈ પ્રજાપતિ અને કમલેશભાઈ પ્રજાપતિ વાહ અને અહીંયા જોકે અમારો બીજો કાર્યક્રમ છે આમાં તમને શું સાંભળવું છે શું ગમે છે એ મને ખ્યાલ છે એટલે એટલી બધી આમ ધીરજ રાખજો ધીરજ ના ફળ મીઠા કારણ કે ધીરજ કેટલી ખબર દૂધમાં તમે એક સાટો સાઈસ નાખો પછી તપેલી ને આમ કઈ ઢાંકી અને મૂકી જો એ હવાર થાય ને તો સાહેબ ઢેફું થઈ જાય પણ હવાર સુધી ધીરજ રાખવી પડે પછી રાતે જાગી જાગી ને આંગળીઓ ખોહા કરો જયમુખ નહીં જયમુખ નહીં મરો તો ન જામે એટલે એટલી બધી બધા ધીરજ રાખજો અને કલાકારો પણ આમ જુઓ એવા એવા આજે મળ્યા છે આપણને એક સાંભળવાનો જેને લાવો કહી શકાય હા કલાકાર કલાકાર છે સાહેબ અમદાવાદ અમારો પ્રોગ્રામ પૂરો થયો પછી બધા કલાકારો આવ્યા બસ સ્ટેન્ડે ત્યાંથી બસ આવી દરવાજો તૂટલો ને કાચ ફૂટલો મેં કંડક્ટરની મશ્કરી કરી મેં કીધું ખટારો ક્યારે ઉપડશે મન કે કસરું ભરાય એટલે તરત કરો લ્યો પ્રોગ્રામ એટલે એવું નથી અહીંયા તો હાઈકમ જેવા જયારે મહેમાનો પધાર્યા માતાઓ બહેનોની હાજરી બાળકોની હાજરી બધા એને મોજ આવે એવો કાર્યક્રમ આજનો છે હા બહેનોની પણ હાજરી બહેનોને મોજ આવે એવી બધી વાતો સાહિત્યની હાસ્યની ગીતો ભજનો હા અમારે ભાવનગરમાં જિલ્લા લેવલે માલધારીઓનું સંમેલન ભરાણું આ દૂધ કેમ ઓછું આવે સાહેબ તપાસ શરૂ કરી નેહડે નેહડે ગયા એટલે પેલે નેહડે જેને કીધું કે આ દૂધ કેમ ઓછું આવે તમે ભેંસોને શું ખવડાવો એટલે માલ ધારી તું ભોળા એટલે એમ ચૂકે હારું હારું કઈ તો આવડા કઈક ઇનામ આપતા હશે એટલે કે સાહેબ ભેંસોને તમે દાળ ભાત ચાક રોટલી ઉનાળામાં લસી ભાઈ શાળામાં અડદિયા ખવડાવીએ સાહેબોની સોટલી ખીતો થઈ ગયા માણા નથી મળતું તમે ઢોરને ખવડાવો કરો દંડ કરો 500 રૂપિયા 6% 500 બીજે નેહડે જેને કીધું તમે ભેંસોને શું ખવડાવો એટલે ઓલા માલધારી જેને કે હારું હારું ન કહેતા નગર દંડ આવશે એટલે બીજા માલધારીએ કીધું અમે તો રાડા નું ઓગા નું કૂસો ને આવું બધું આપી દી સાહેબો કે દૂધ વધે કોઈ દી કરો દંડ કરો 5% થયા 500 ને ત્રીજે નેહડે જે સાહેબો નો માલધારી નો ભગી દે સાહેબો ભોગી ગયા ત્રીજા માલધારીને કીધું તમે ભેંસોને શું ખવડાવો કે સાહેબ અમે છે ને રોકડા પૈસા આપી દઈએ અને મોજ આવે ખાયા બાકી તમારી જેમ ભેણા નથી બધી માથા મારવા જાય
પણ મારો કહેવાનો સુરી છે એક આ વાતાવરણ બનાવું છું. મજા આવે બોલવાની એનું કારણ છે કે આજ વાત કર્યા જેવું ઠેકાણું મળ્યું છે. ભાવનગરના નાઝિરની ગઝર છે, જે દિલમાં દયાને સ્થાન નથી ન્યા વાત ન કર દિલ ખોલી, એવા પાણી વગરના સાગરની નાઝિરને કશી જરૂર નથી. અને શા હાલ થયા છે પ્રેમીના કહેવાની કશી જરૂર નથી, તમારા હાલ કહી દેશે કે સેથીમાં સિંદૂર નથી. અને મારા બે હાથને ફેલાવું તો ખુદા તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. દિલમાં દયાને સ્થાન નથી ન્યા વાત ન કર દિલ ખોલે. દિલ હોવું જોઈએ ને, કેવો દિલ! અઢારે પાત્રનો ધણી ભાવનગર મહારાજા બગીચામાં પવન ખાવા માટે બેઠા. ગરીબ માણસને બગીચાની બાજુમાંથી નીકળવું, ચાર ચાર પાંચ પાંચ દિવસ થા ખાધેલું નહીં, ખાવા મળ્યું નહીં એટલે ખાધું નહીં, પણ બગીચામાં બોરડીનું ઝાડ જોયું, બોર જોયા, એમ છું કે કા તો પથ્થર ફેંકું ને બોર નીચે પડે ને તો આજનો દિવસ નીકળી જાય. પથ્થર લીધો, ફેંક્યો, બોર નીચે પડ્યા, પણ ઘટના એવી ઘટી, બોરડીના ઝાડમાંથી પથ્થર સટકી અને અઢારે પાદરના ધણીના માથામાં વાગ્યા. તો હુકમ છો, કોણ છે પકડવા? માણસને બે ત્રણ માણસો સૂટ્યા, માણસને પકડી લાવ્યા અને કીધું, પથ્થર તે માર્યો? હા બાપુ, પથ્થર મેં માર્યો. કા બાપુ? ચાર ચાર દિવસ થા ખાધું નતું, મારો ઈરાદો કોઈ તમને મારવાનો છે જ નહીં, મને એમ થાય જો બોર પડે તો આજનો દિવસ નીકળી જાય. બાપુ, પથ્થર સટકી અને તમારા માથામાં વાગ્યો. અને ભાવનગર મહારાજા એટલું કીધું, છે કોઈ હાજર? હા, દિવાન હાજર થયા. આ માણસને ખોબો એક ચાંદીના સિક્કા આપો કે બાપુ તમને પથ્થર માર્યો, લોહી વહ્યા જાય અને પૈસા આપવાની વાત કરો. ઓલો માણસ જરૂર જવા મળ્યો કે અઢારે ભાદરના લાડાને પથ્થર વાગે, ન્યા તો પછી મોતની સજા હોય ને બીજું શું હોય. પણ કે બાપુ પૈસા? કે હા, સૌરાષ્ટ્રની ધરતીના ઝાડને લોકો પથ્થર મારે અને ખાવા માટે જો ફળ આપતી હોય તો હું તો અઢારે પાદર નો ધણી છું, મને પથ્થર મારે ને કાંઈ નો આપું ને તો મારી જનેતા લાજે ભલા પાડા. એટલા માટે કે કાઠિયાવાડમાં કોગદી ભૂલો પેઢ ભગવાન થઈ જા મારો મહેમાન. એ બાપ, એકવાર તો સોરઠની ધરતીમાં ભૂલો પડી જા, અમારા ઘરની રાતી જાહેરના તને રોટલા ખવડાવીએ. અને જેથી અમારા ઘરમાં રાતી જાહેર ની હોય ને તેથી દીકરા ખાંડીને ખવડાવશું, પણ એકવાર તો ભૂલો પેઢ તને ખબર પડે કે કાઠિયાવાડની મહેમાન ગતિ પૂછે. એ સી આયા હો, બાકી એમ બિહાર બંગાળમાં ભૂલો પડે જ ના, કઈ ખટારા ને ધક્કા મરવે હે? ના ના, એને ખબર છે કે જે મહેમાન ગતિ માણવી છે, જે જોઈ છે, એ સાહેબ કાઠિયાવાડમાં અને ગુજરાતમાં જ મળી શકે છે. અને ભગવાને ક્યાં નથી માણી ભાઈ, હે? અને જેવી જેવી મહેમાન ગતિ જોતી હતી ને એવી પીરી દીધી હો સાહેબ. વીરાભાઈ વચ્ચે એક વાત લઈ લો, મહેમાન ની વાત આવી એટલે મહેમાન એટલે હા, આમ જો મે જેટલું માન મેળવે ને એને મહેમાન કહેવાય. બાકી માવઠા માવઠા હારું તો ધૂનું બેહાર્યું નો બેહાર્યો, મહેમાનોનું તો માન હોવું જોઈએ ને. આપણે ત્યાં બેનો દીકરી મહેમાનો માટે ગીત ગાતી હો, હેલ ભરી ને હું તો હાલો ઉતાવળી, અને મારે અહીં હરખન માયરે મારે ઘેર મેમાન જાયા, એ મેમાન જાયા. આ મહેમાનો માયે નગર એક જગ્યાએ મહેમાન આવ્યા, ગરદણી વળાવાઈ જો બસ સ્ટેન્ડ સુધી, ત્યાં કઈક દેશી પોટલીઓ મળતી છે, બે મહેમાન પીજ્યા ને બે ગરદણી ચારે ચાર ફૂલ, હમણાં ઓછા ફૂલ થાય છે ત્યારે થઈ ગયા. હવે આમથી ગાડી આવી, બે ગાડીમાં ચડી જાય ને બે દાંતે ખડી પીડ્યા, સામે વળાય પૂછ્યું, ગાડી સૂકી જાય તો કેમ દાંત કાઢો? બોલ્યો કે મેકવા એવા થાય, ઈ વૈયા ગયા. કે કેટલા દિશા તમે આવ્યા એને? એ કે 15 દી. 15 દી નો રેવાય કોઈ નહીં, અહીંયા વયું જવાય, પછી તો ઓલ્યા જાય ને. હે સાહેબ, હે અખિલ બ્રહ્માંડનો માલિક, એક જ ધીર હતો માસ હાજર કર્યું અને પછી કીધું હવે તો જમી લ્યો.
અમારે ઉપવાસ છે, ઓ 21 દિવસના ઉપવાસ છે. જમી લો, સાધુને કીધું જમી લો. અને સાધુ હઠી લો આ નો ખાઈ કે કા કે ખીર રોટે હે યમ દેવતા નથી અન્ન નથી અન્નો યાર અગર પંથી એ યમ દેવાઈ ને જમીએ યમ માસ વાણિયા તારી વાતો થાહે અને આ બાબો જાયલી ભૂછો જાહે પણ એ જેવો તેવો નતો નો જવા દઉં ભૂખો નો જવા દઉં અને કીધું માસ જમી પણ માણાની માટી જમી તા તો શક્કર સીડા ધરતી પર ઢળી પડ્યો અને એવી વખતે સંગાવતી એ કમર ઘસી શું કીધું માણાની માટી કે હા અને શેઠ સગાળ છે અને કાનમાં જઈને વાત કરી એ કે જીવન જીવવી તો રસ્તો બતાવું પણ કે શું કરજો આપણો દીકરો ભણવા ગયો ને ભણી આવે ને એટલે હમણાં કાપીને ખવડાવી દઈ મારી તારી વાતું ભલે જગતમાં રહી જતી ત્યાં તો શેઠ ને પર આવી ગયો કે મારી દાન કામમાં જો હિંમત હોય તો હું તો પુરુષ છું ભગવાન ને એમ થયું કે અહીંયા બાજી પૂરી થવાની થઈ કારણ કે એ પાછો પડે એવો હતો જ નહીં ને ભગવાન એમ થયું કે હજી ખેલ આગળ હકારવો શિક્ષક નું રૂપ લીધું અને જે શૈલીઓ જે સ્કૂલ માં ભણતો હતો ન્યા જઈને કીધું ઉભો થયો અને કીધું કઈ થી વયો જા કે કા કે તારા ઘરે કોઈ અઘોરી બાવો આવ્યો તારા માવતર ની બુદ્ધિ બગડી ગઈ હમણાં તું ઘેરે જાય ને તો તને કાપી અને તને ખવડાવી દે પણ શૈલીઓ 65 વર્ષની ઉંમર અને શું કીધું કે ભાગો તો હે મારી ભૂમ કાલા જે અન ભોરીંગ નો જી લે ભાઈ આ મેરો ઝરખા એ ડોલવા લાગે એ ધરણી ને ના પાસ મેરા મન માં જન મૂકે આ સેલ્યો એનું સતનો સુખે આવ્યો પણ જેવો ઘરે આવ્યો ને સંગાવતી તેડી લીધો શું કહા માં અને દીકરાનું સેલું મિલન હતું જેવો તેડી લીધો ને એવા સંગાવતીના હૃદયના થડકા મળ્યા વધવા એ સેલ્યો સાંભળી ગયો ને સેલ્યો શું કહે છે કે આવો શું બોલે એ માત મારી હવે નાખી ને નિસ્વાસ આ સફળ મન કો એ તારા સેલિયાનો એનું માસ જમે એ મોરાર ધન ધન માડી રાજ નો દાડો અન જુગ તેથી જીવન જમાડો એ ટૂંકમાં ધરતી મસ્તક જુદા કર્યા થાળ પિરાણો અને પછી કીધું હવે તો જમી લ્યો અને પછી સાધુ એટલું કીધું શેઠ હવે એક કામ કરો બોલો એક દીકરાને મારે એ જમવા બિહાર એટલે હું એ જમી લઉં ને પછી તમે પારણા કરી લ્યો પણ એક દીકરાને જમવા બિહાર આટલા જ શબ્દો પીડ્યા ને આટલું જ બોલી હેગા છે કે હવે દીકરો નથી કે નહીં અરે કે વાણિયા હારું કર્યું વેલો બોલો હમણાં યોગમાં ખામી પડી જાત યોગ બળી ભસ્મ થઈ જાત કે કા વાંજિયાના ઘરનું હું જમતો નથી હે કે વાંજિયાના ઘરનો જમતો નથી હવે કલ્પના કરો ચારે ચાર દિશા જુગળી થઈ ગઈ દેવતા આકાશમાં જોવા નીકળી જાય કે શું પરિસ્થિતિ બનશે શું પરિણામ આવશે અને એવી વખતે સંગાવતી કપાળમાં કળસલી પડી પ્રકૃતિનો મરમ બદલાણો સાધુની સામે આવીને એટલું કીધું શું કીધું વાંજિયા કીધા કે હા સાંભળી લે કે વાંજિયા મેણો મારે પાંચ મહિના નો પ્રસંગ અને કે તો તારે એ હામે ધરું ને તર જમી લે જે જોગ દીસ હું સુનારી સંગાવતે અને જૂઠું કોઈ થી બોલતી નથી મહારાજ પાંચમો મહિનો છે કદાચ તને વિશ્વાસ ન આવે તો હમણાં પેટ સિરીન તારા હામે ઢગલો કરી દઉં પછી તો તું વાંજિયા નહીં કે ને પણ હજી પેટ કટાર મારે ન મારે કાળિયા ઠાકર ને ધ્રુજારી આવી ગઈ હાથ પકડીને કીધું માગી લ્યો કે કાંઈ માગવું નથી કામ કરજો અમારી જે કસોટી કરીને આગળ કળિયુગ આવે કળિયુગમાં કોઈની આવી કસોટી ન કરતા નહીતર પરમાત્મા શરીર તરીકે તને સ્વીકારવા કોઈ રાજી નહીં થાય હરિને હરાવ્યા સતી રે સંગાવતી હરિને હરાવ્યા તો આવી કાંઈક સાહિત્યની વાતો હાસ્યની વાતો આજની રાત ભજનની રાત છે એટલે ટૂંકમાં એક અમારો કલાવનું જે મનસુખ બિરાજમાન છે આમ તો આજ
તમામ કલાકારને અહીંયા જે પોગાડવામાં જેનો મોટો ફાળો એવા અમારે દાનાભાઈ ભરવાડ બહુ સારા એવા ભજનીક છે, અમને જોરદાર થાળીથી વધાવીએ. અને એવું જ અમારું વરાસાનું ઘરેણું વય નાની અકલ બડી એવા ઘનશ્યામભાઈ રાઠોડને પણ જોરદાર થાળીથી વધાવીએ. અને આ તમારા વિસ્તારના બે મોટાના જે કચ્છ કાઠિયાવાડ સુધી જે કાર્યક્રમ આપે છે અમે લઈ ગયેલા છીએ, ભલે આ અહીંના મૂળ વતની એવા અમારે યોગેશભાઈ સુરતીને પણ જોરદાર થાળીથી વધાવીએ. અને સાઉન્ડમાં અને કોઈ પણ હર પણ કોઈ કાર્યમાં જેમનો બહુ મોટો ફાળો હોય એવા વિમલભાઈને પણ જોરદાર થાળીથી વધાવીએ. અને બેન્જોમાં સંગત આપે છે ધીમા ધીમા વગાડ મારા કાળજામાં લાગે ટેરવા એવા ત્રિલોકભાઈ વાઘેલાને તાળીથી વધાવીએ. અને ઉસ્તાદ અમારે શૈલેષભાઈ અને શનિભાઈ એમને પણ જોરદાર તાળીથી વધાવીએ. અને મંજીરાના માણીઘર અમારે જીતુભાઈ પટણી અને પરવીણભાઈ એમને પણ તાળીથી. અને કોકિલ કંઠીલ જેને કહી શકાય કોયલના ગળાને જે હરમ આવે એવા હેતલબેન આંબલિયા પધાર્યા તેમને પણ તાળીથી વધાવીએ. યોગેશભાઈનું તો પહેલા લેવું પડે ને. એટલે કાર્યક્રમને આગળ વધારતા હું ભાઈ દાનાભાઈને વિનંતી કરું, પધારો મારો બાપ લ્યો, આપને જે મજા આવે એવું ગણપતિ વંદનાનું ભજન લઈને આવે દાનાભાઈ ભરવાડ. જોરદાર તાળી આમ જવો મારો બાપ ભાઈ ભાઈ. કૃષ્ણ કનૈયા લાલ કી, હનુમાનજી મહારાજ કી, સમુડા માત કી, નગલખા ઠાકોર. હરી હરી સદગુરુ ગુણપતિ શારદા પ્રણી નમન કરવાનો સ્થાન, શરણ ગઈ સુખયા પુષે પૂરે હૃદયનિયા. પહેલો નામ પરમેશ્વરો જન જગમાં દુસજો, નર મૂર્ખ હમ જય નહીં મારો હરિ કરે સો. ગુણપતિ ગુણિયા ગે રહો કર જોડે દાસ, સદા સર્વદા સમરતા વિઘ્ન ન આવે પાસ. ઘડુલો ભરી લાવે મારું સાયવો, શંકર જલથી નાઈ, શંકર જલથી નાઈ, હાલો મારી સયરુ હાલો મારા સંતો, ગણેશ વધાવાન હલો મારી સયરુ હલો મારા સંતો, ગણેશ વધાવાન જઈએ રે જઈએ જઈએ રે જઈએ, ગણેશ વધાવાન
લાખન કી બાત મે ધ્યાન લગ જાયગો લક્ષી કરોડ પાવે અરબે ખરબે અધિક તે અધિક દિન આયગો કવિ કિશન ભન્નત જન રે જન જા સંતોષ બિના તેરો કેસો દુખ જાયગો હા હિન્દી માં સમજો એ તાળીઓ પડો જેનું જે આવે ઈ હા મહેકો તો એસે મહેકો બહારો કો હોશા જાવે તાલિયા બજાવો તો એસી બજાવો સબ કલાકારો કો જોશ આ જાવે હા આ આમ તાળી પડો તમ તારે ઇંગ્લિશ માં બોલી હોઉં હા તમને જે સમજાય ને એ જ બોલવાનું છે ઇંગ્લિશ ઓછું રાખવું કારણ કે ઇંગ્લિશ છે ને આખું ન બોલે અડધું જ બોલે કોકો કોલા ન કહે કોક કે મુંબઈ મારો પ્રોગ્રામ એક ભાઈને જમવા ગયો મને કે કાંતિભાઈ કોક સાથે જમશો મેં કીધું તારી ભેગો આવ્યો કોક સાથે શું કામ જમું બોલો હાવ હાવ અડધું જ બોલ્યો એક ભાઈને જ મેં ફોન કર્યો તો એના પત્ની એવું પડ્યો મેં કીધું મહેશભાઈ છે મન કે એ બાથમાં છે મેં કીધું ઘડીક સૂટા મેલો
મને કે બાથરૂમ માં છે, મેં કીધું આખું બોલો ને અમે ડખે ચડી જાય. કાઠિયાવાડ માં બાપા આવ્યા મોટી ઉંમર ના, કાપોદરા ચાર રસ્તા ઉતરા, રિક્ષા ભાડે બાંધી, રિક્ષા વાળા કઈક વધારે પૈસા મેં બાપા હિન્દી માં ખીજાણા. એ કે હમ તુમારી રિક્ષા બનતે હે તે તુમ ગરીબડી ના થાતે હે, અને હવે ખુટલાઈ કરતે હે, પરજા નબલી હોગી તુમકો નહીં જરા ગાન હો હરવા નીકળેગા. હવે બોલ્યો આમાં કાંઈ સમજે, બાર ગાવે બોલી બદલે, સરોવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ નો બદલે લાખા. આ લાખા પાંચ થી પછી સાહુદી અકલે નાવે હાન, પછી હાઠ વરે નું હાંભરે ડાપણ શંકર દાદ. જે કાંઈ ભક્તિ ભાવ ભજન એ બસ પણ થી આવે તો આવી જાય સાહેબ. બાકી ગઢપણમાં ગોવિંદ ના ગુણ ગાવ એ વાતમાં માલ નથી હો, એનો દાખલો આપું તમને. હા, ગઢપણમાં ગોવિંદ ના ગુણ ન ગવાય તો બસપણ થી ગાયા હોય તો જ ગવાય. હવે મોટી ઉંમર થાય ભાઈ, ત્રણ દીકરા હોય ત્રણ, તો મોટો દીકરો શું કે આખું વરા બાપા આપણી ભેગા ન પોહાયો, તો અહીંથી ઝીણકો કે બાપા ને ચાર મહિના તું હાંસવી. બોલ્યો કે આ ચાર મહિના હું હસી. એ વસલો કે તમે બે ભાઈ ચાર ચાર મહિના બાપા ને હાંસવ છો ને, કે આ એ કે તો ચાર મહિના બંદો હાંસવી લે પીડ્યા ને ભાગલા ચાર ચાર મહિના ના, પછી તો ઋતુ ફરે ને બાપા ને ખાટલો ફરે, શાળો ઉનાળો ને સોમા હોય. હા, ઉનાળામાં જાવ આમ ઓકો પીતો હોય, શાળામાં નાના ન્યા ધાબળો ઓઢીને બેઠો હોય, અને સોમાસામાં વૈશલાન સત્રી નો કાગડો કરીને બેઠો હોય તો જીવતો હોય પણ નો દીકરો. હવે હવે આમાં આમાં ક્યાંથી, અને જરાક ખાવાનું મોડું ચું હોય ને તો શું કહે ખબર, હવે મને હરફ કરડાવો મરી જાઓ, હવે મને તમે ની હાંસવી હગો. ત્યાં તો ડોશી મય જઈને કીધું હું કામ ને કગળાટ કરો, આ કલૈયા કુંવર જેવા દીકરા રમે, તારી ને મારી હગાઈ થઈ ત્યારે ખાવા ધન નતું બધું ભૂલી ગયો. ત્યાં તો ડોહી ઉપર ખીજાણો કે તું એ બધાય ને સડાવીશ ધીરે નડશે બધું નડશે તને. અને પછી ડોહી માય જે નિહાકા નાખ્યા કે હે મારા વાલા, મારી હાર ની જેટલી ડોસ્યું હતી એનો બધી નો સુડલો ભાંગ્યો, મારો કેદી ભાંગી મારા વાલા, મારો કેદી ભાંગી. હવે આમાં ગડપણ માં ગોવિંદ ના ગુણ નો ગવાય, પણ સાહેબ શક્તિ નું મંદિર જયારે મળ્યું હોય સામુડા, શક્તિ એક જ છે, સ્વરૂપ અલગ 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 છે. રાજસ્થાનમાં આ કરણી આઈ થઈ ગયા સાહેબ. હે આમ જોવો રાજસ્થાન નું રજવાડું કરણી ને પૂછ્યા વિના પાણી નો પીતું. હે માતાજી એમ કે અહીંયા દીકરી દેજો એટલે ન્યા દીકરી દીધે, આવી જે જગદંબા આવી કરણી, એ જ સામુડા એ જ ખોડિયાર, રૂપ એક જ છે, શક્તિ એક જ છે. અને દુલાહ કાગ લખે ને, હે મંદિરો નવાય ને એ દિવાલો નવીના, એ શુક્રો નવા નવા ભોજ પણ દેવ તત્વ જોના જુના, એ જોના જુના
મીરાભાઈ માટે સાઈ બોલે ગોવાલિયો મારો સાઈ બોલે ગોવાલિયો રે ગોવાલિયો મારો સાઈ બોલે ગોવાલિયો ગોવાલા કિરણી રે મારી સામરા ધાની જોડલે ગોવાલા કિરણી રે મારી સામરા ધાની જોડલે નવ લાખ યનો ગડી ડાળી ખેલ પાડી મને રાસને હા પાડી મને સરમ હા પાડી મને રાસને ઓ